દ્વારા કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી અને તેઓની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. આવો આ અંગે વધારે સાંભળીએ ભોગ બનનારના શબ્દોમાં. અને અરવિંદભાઈ ઠક્કર તેના જીઆઈડીસીની અંદર અમે લોકો જે નગરપાલિકાની સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કોર્ટ તરફથી પિટિશન અમને મળી હતી અને હમણાં કોર્ટમાં કેસ પણ દાખલ થઈ ગયો અને કોર્ટ તરફથી નગરપાલિકાના ચીફ ઓફિસર, જીઆઈડીસીના રિજિયનલ મેનેજર અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને નોટિસ બજાવી છે જવાબ આપવા માટે. અમે એ બાબતે કહીએ છીએ કે અમે લોકો નગરપાલિકા સાથે ઘણા વર્ષથી કોરસ્પોન્ડન્સ કર્યું, નગરપાલિકા તરફથી કોઈ પણ અમને 7% ન મળ્યો. અમે જીઆઈડીસીના રિજિયનલ મેનેજર સાહેબને બી કીધું કે આપણે મિટિંગ કરી અને અહીંયા લોકલ પ્રશ્ન લોકલમાં જ ઉલટાવીએ સારું છે, પણ નગરપાલિકાના કોઈ પણ અધિકારી તરફથી અમને પ્રોપર માર્ગદર્શન બી ન મળ્યું અને કોઈ 7% બી ન મળ્યું. એટલે અમે લોકોએ ન છૂટકે કોર્ટમાં જવું પડ્યું અને નગરપાલિકા તરફથી અમને ખોટા બિલો આપવામાં આવ્યા. અમે સરકારશ્રીનો નોટિફિકેશન છે એની અંદર અમારું ક્યાંય નામ નથી. અમને આજ સુધી નગરપાલિકા તરફથી 1 રૂપિયાની કોઈ સુવિધા આપવામાં આવી અને ખોટા બિલો આપે. અને મારી ફેક્ટરી, એટલે હું જીઆઈડીસીનો પ્રેસિડેન્ટ છું, મારી એક ફેક્ટરીને આખા ગુજરાતમાં એવું બન્યું છે કે મારી એક ફેક્ટરીને એ લોકો 13 ઓક્ટોબરના સીલ કરી નાખ્યું છે અને સીલ કરવાનો કોઈ પાવર કે કાંઈ મારું પંચનામું કે કાંઈ કર્યું નથી, ખાલી તાળા મારી દીધા છે. તો એ અધિકાર છે કે નહીં મને ખબર નથી. હવે નામદાર હાઈકોર્ટ જે હુકમ કરશે એ બધાને માન્ય રહેશે. કારણ એ કે બસ એ લોકો કહે છે કે તમે નગરપાલિકાની હદમાં આવો છો, અમે સુવિધા આપીએ કે ના આપીએ તમારે પૈસા ભરવાના, જો નહીં ભરો તો અમે બધી ફેક્ટરીને સીલ કરી નાખશું. તો એ જીઆઈડીસીને અમે લોકો જે કંઈ ખર્ચ કરીએ છીએ ને એ જીઆઈડીસીને અમે સર્વિસ ચાર્જ આપીએ છીએ અને નગરપાલિકા તરફથી આજ સુધી 1 રૂપિયાનું તો નહીં, 1 પૈસાનું પણ કામ કરવામાં નથી આવ્યું. તો પછી પૈસા છે ના અમારે, અમને બિલ છે ના આપે છે, અમને એ જ નથી સમજાતું. અમે તો એ જ કહીએ છીએ કે ભાઈ જો કોર્ટનો જે નિર્ણય આવશે ત્યાર પછીનું બધું થશે, પણ અમે આખા ગુજરાત લેવલનો ત્યાંના લડાઈ ચાલુ છે. સમજો ગોંડલ જીઆઈડીસીમાં નગરપાલિકાની સામે હાઈકોર્ટે સ્ટે આપી દીધો કે કોઈ પણ ફેક્ટરીને સીલ મારવાનું નથી, બાકીનું બધા આ મેટર ચાલ્યા કરશે. પણ અત્યારના ગુજરાત લેવલમાં એક નક્કી થઈ જશે કે ભાઈ જો સર્વિસ ના આપવામાં આવે તો પૈસા લેવાનો અધિકાર નથી.